દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા રહી છે. હાલ નગરપાલિકા દ્વારા પ્રજાજનોને 3 દિવસે એક વખત પાણી અપાઈ રહ્યું છે. તેમજ ખંભાળિયાના નગરજનોને નર્મદા ઉપરાંત સ્થાનિક બોરમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં પાણીની સમસ્યા વધુ વિકટ બની શકે તેવી અનેક વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે. ખંભાળિયા નગરપાલિકાની પાણીની સ્થિતિની વાત કરીએ તો અત્યારે ગી ડેમમાં બિલકુલ પાણી નથી. જે થોડાક ખાડાઓ છે એમાંથી નગરપાલિકા દ્વારા પાણી લેવામાં આવે છે. નગરપાલિકાની જે રિક્વાયરમેન્ટ છે લગભગ 70 લાખ લીટર, મતલબ કે 7 MLDની રહે છે. નર્મદાનું પાણી અત્યારે આપણે 1 MLD જેટલું મળે છે. પાણીની ઘટને કારણે અત્યારે આપણે જે એકાંતરે પાણી વિતરણ કરતા હતા એ હવે દર 3 દિવસે વિતરણ કરશું. આમને આમ જો નર્મદાનું પાણી ઓછું મળશે તો અમારે 3 દિવસમાંથી 4 દિવસમાં પણ જવું પડે આવી સ્થિતિ ઉત્પન્ન થશે. એટલે વહેલી તકે અમને જો નર્મદાનું વધારે પાણી મળે તો આપણે ગામને વ્યવસ્થિત રીતે પાણી પૂરું પાડી શકશું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની પાણીની પરિસ્થિતિ જોઈએ તો પાણીની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. એક પણ તળાવમાં પાણી છે નહીં, અને ખાસ કરીને જે ખંભાળિયાને લગતો ઘી ડેમ છે એનું તળિયા જાટક થઈ ગયું છે. અને સરકાર એમ કહે છે કે પાણીની ક્યાંય મુશ્કેલી પડવા નહીં દઈએ. તો આજે 10 વર્ષ પહેલા આજના વડાપ્રધાન ને તેદીના મુખ્યમંત્રી એમ કહી ગયા હતા કે ખંભાળિયાને હું પાણી પાણી કરી દઈશ. તો આજે નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી અને ક્યાંય પણ પાણીના સોર્સ નથી. આખો 11 લાખની વસ્તી છે એ તો આજે રામ ભરોસે છે. અને આ સરકાર પાણી વગરની સરકારમાં બીજી પાણીની આશાય શું રાખવી? અને ફરી ટેન્કર રાજ આવશે એવું અમને લાગે છે.